શહેર નગરમાં આવેલા પાલીખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવનું અનેરું મહત્વ. પંચમહાલ જિલ્લામાં આવેલા શિવાલયોમાં શિવરાત્રી પર્વને લઈને ભારે ઉત્સાહ શિવભક્તોમાં જોવા મળ્યો હતો. શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી જ શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ મહાદેવના દર્શન કરવા ભક્તોએ લાઈનો લગાવી હતી. આ શિવલિંગ મરુડ પથ્થરમાંથી સ્વયં પ્રગટ થયેલું શિવલિંગ છે. શિવલિંગનું સ્વરૂપ રુદ્રાક્ષ જેવું છે તથા શિવલિંગના મુકુટ પર એક ખાડો આવેલો છે જેમાંથી પાણીની ધારા વહેતી જાય છે, જેમાં શિવાલય ઉપર દૂધ જળ ફૂલનો અભિષેક કર્યો હતો. ઓમ નમઃ શિવાય તેમજ બમ બમ બોલેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. જી સર, જોરથી બોલજો. આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આ શહેરા ખાતે આવેલ આજે મરડેશ્વર મહાદેવજીનું જે મંદિર છે એ બહુ પૌરાણિક છે અને જે પાલીખંડા ખાતે આવેલ છે, જે શહેરાથી 2 કિલોમીટર આગળ હાઈવે રોડ પર જ આવે છે અને અહીંયા દર્શન કરવાથી એમ કે બહુ સારા સારા લોકોના એમની મનોકામના પૂર્ણ થાય છે અને જે દર વર્ષે 1 ચોખાના દાણા જેટલું વધતું હોય છે અને બહુ પૌરાણિક છે. અમે દર વર્ષે અહીંયા દર્શન માટે આવીએ છીએ અને આજે પણ અહીંયા આવ્યા છીએ, તો અમે બધાને એ સંદેશો આપીશું કે બધા એમ કે આ એકવાર આનો દર્શનનો લાભ લેવો જોઈએ. શું નામ તમારું? બળવંતભાઈ. રણછોડભાઈ પટેલ. આ પાલીખંડા મુકામે જે શિવજીનું જે મંદિર આવેલું છે બહુ પૌરાણિક છે અને અહીંયા મરડેશ્વર મહાદેવનું મંદિર છે જે મરડ પથ્થરમાંથી બનેલું છે અને બહુ પૌરાણિક છે, જે દિવસ હર વર્ષે 1 ચોખાના દાણા જેટલું વધે છે અને અહીંયા જે પણ લોકો જે ભક્તો ભાવિ ભક્તો ભીડ આ કોરોના લીધે અત્યારે થોડી ઓછી છે, પણ દર વર્ષે જે અમે દર વર્ષે આવીએ છીએ મહાશિવરાત્રિમાં ત્યારે બહુ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે અને લોકોની માન્યતા જે કોઈ હોય એ પૂર્ણ થાય છે. હું બધા ભાવિ ભક્તોને વિનંતી કરીશ કે તમે આ મંદિરની મુલાકાત અવશ્ય લો. શું નામ તમારું? મારું નામ પટેલ પ્રવાસી વાઘાભાઈ. હું સંતોડથી આવ્યો છું. ભાવિનભાઈ પરમાર, HBN TV ન્યૂઝ, પંચમહાલ.